સાહિત્ય. ત્યારથી એને આધારિત મોગલ સાહિત્યની વાત કરી હતી, રામાયણ મહાભારતની વાત કરી હતી, હવે વાત કરીએ છીએ ગુજરાતી સાહિત્યની. ગુજરાતી સાહિત્ય મધ્યકાલીન સાહિત્યના સમયગાળા દરમિયાન વિકાસ પામેલું છે, એટલે કે જે મોટાભાગે 16મી સદીના સમયગાળાથી એનો ઉદ્ભવ અને વિકાસ થયેલો જોવા મળે છે, ત્યારથી લઈ અને અર્વાચીન સમય સુધીની અંદર ગુજરાતી સાહિત્યની અંદર જે ભરપૂર સાહિત્યનું સર્જન થયું છે, એ સાહિત્યની સર્જનની જો વાત કરવામાં આવે તો ગુજરાતી જૂની ગુજરાતી છે એની અંદર મોટાભાગે ભાષાની અંદર પદ્ય સાહિત્યની રચના થઈ, સૌથી વધુ બધું પદ્યની રચના થયેલી અને ત્યાર પછી ગદ્યમાં આવ્યા. સમય જતાં ગુજરાતી ભાષાની અંદર અનેક વિવિધ પ્રકારની વિવિધ શૈલીની અંદર કૃતિઓની રચના થઈ છે અને આ કૃતિઓ જુદા જુદા કવિ દ્વારા રચિત જોવા મળે છે, જેની અંદર પ્રાચીન સમયના મધ્યકાલીન આપણા જે ગુજરાતી સાહિત્યકારો છે તેમાં મુખ્યત્વે નરસિંહ મહેતા, મીરાબાઈ, પ્રેમાનંદ, અખો, પ્રીતમ, સામળ, આવા તો મધ્યકાલીન અનેક કહી શકાય એવા ગુજરાતી સાહિત્યકારો થઈ ગયા કે જેમણે ભરપૂર માત્રાની અંદર ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરેલું છે. આપણે એક સાથે બે તમારા વિશે પાકા થાય છે, ગુજરાતીની અંદર પણ આવે છે એટલે આપણે યાદ રાખીશું. નરસિંહ મહેતાના હોય તો પ્રભાતિયા હોય, મીરાબાઈના પદ હોય, દયારામની તો ગરબી હોય, પ્રેમાનંદનું આખ્યાન હોય, પ્રીતમના ગીત હોય, આવા જુદા જુદા સાહિત્યકારોએ પોતાની રચનાની અંદર આ ગુજરાતી સાહિત્યને ભરપૂર એ સમૃદ્ધ કરેલું છે, પોતાનું યોગદાન આપેલું છે. ત્યાર પછી તેની અંદર જુદા જુદા જે પદ છે, ગીતો છે, એમાં ઋતુ ગીત પણ આવી જાય અથવા લોકગીત પણ આવી જાય. વિવિધ પ્રકારની ગરબીઓ છે, હમણાં વાત કરી દયારામની ગરબીઓ, ત્યાર પછી પ્રેમાનંદના આખ્યાન છે, તો આખ્યાનની અંદર ભરપૂર સાહિત્યનું સર્જન થયું છે જુદા જુદા કવિઓ દ્વારા, જુદા જુદા ઋતુ આધારિત કે એ સંબંધ સમાજ સંબંધિત કોઈ કાવ્યો હોય એની પણ રચના થઈ છે. ત્યાર પછી સૌથી ગુજરાતી સાહિત્યની અંદર જેમના ચાબકા લાગે છે એ અખો, તો અખાના છપ્પા એ વિવિધ પ્રકારની રચના છે એ ગુજરાતી સાહિત્યને આપણા મધ્યકાલીન સાહિત્યકારોએ સમૃદ્ધ કરેલી છે. એનાથી થોડાક આગળ વધીએ તો આવે અર્વાચીન સાહિત્ય, જેની અંદર ગાંધીજી પછીના સમયગાળા દરમિયાન જે સાહિત્યકારો થઈ ગયા તેની અંદર સૌથી મોટામાં મોટું પ્રદાન કરનાર જો કોઈ વ્યક્તિ હોય અને લેખક હોય તો તે છે નર્મદ. ગદ્ય સાહિત્યને ભરપૂર સમૃદ્ધ બનાવનાર એવા નર્મદ, નવલરામ, કિશોરીલાલ મશરૂમવાળા, ત્યાર પછી મહિપતરામ, રૂપરામ, ગોવર્ધનરામ ત્રિપાઠી, આ સિવાય અર્વાચીન સમયના જેટલા સાહિત્યકારો છે, લેખકો છે, કવિઓ છે, એ બધાએ જ પોતાનું યથાયોગ્ય સાહિત્યનું સર્જન કરી અને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરવામાં પોતાનો ભરપૂર કહી શકાય એવો મહામૂલી ફાળો આપેલો છે અને તેને આધારે ગુજરાતી સાહિત્ય આપણું સમૃદ્ધ થયું છે. તો એ છે ગુજરાતી સાહિત્યની વાત. હવે લઈએ